हॉट एच ओ टी हॉट એટલે ગરમ સ્પાઈસી એસ પી આઈ સી વર્ડ સ્પાઈસી સ્પાઈસી એટલે તીખું ગાસ જી એ એસ પી ગાસ ગાસ એટલે હસવું ક્વિકલી ક્યુ યુ આઈ સી કે એલ વર્ડ ક્વિકલી એટલે ઝડપથી ગ્રેની જી આર એ એન એન વર્ડ ગ્રેની એટલે દાદી ગુન્સ ડબલ્યુ ઓ યુ એન ડી એસ ગુન્સ એટલે ઘા હીલ એચ ટી એ એલ હીલ હીલ એટલે મટાડવું હોલ ડબલ્યુ એચ ઓ એલ ઈ હોલ એટલે આખું કોર્સ સી ઓ એ આર એસ ઈ કોર્સ કોર્સ એટલે ખરબચડું ફાઇન એફ આઈ એન ઈ ફાઇન ફાઇન એટલે બારીક સ્કિની એસ કે આઈ એન એન વર્ડ સ્કિની સ્કિની એટલે પાતળું ચેર સી એચ એ પી ચેર ચેર એટલે છોકરો ફ્રેગરન્સ એફ આર એ જી આર એ એન સી ઈ ફ્રેગરન્સ એટલે સુગંધ સ્ટમક એસ ટી ઓ એમ એ સી એચ સ્ટમક સ્ટમક એટલે પેટ મીલ એમ ઈ એ એલ મીલ મીલ એટલે ભોજન રિફ્રેશ આર ઈ એફ આર ઈ એસ એચ રિફ્રેશ રિફ્રેશ એટલે તાજું કરવું ટૂથએક ટી ઓ ઓ ટી એચ એ સી એચ ઈ ટૂથએક એટલે દાંતનો દુખાવો સૂ એસ ઓ ઓ ટી એચ ઈ સૂ સૂદ એટલે શાંત કરવું આ હતા એક્ટિવિટી 6 ના અગ્ર શબ્દો એટલે કે હાર્ડ વર્ડ વિદ્યાર્થીની મિત્રો આ હાર્ડ વર્ડ તમારે તમારી નોટબુકમાં સારા સ્વચ્છ અક્ષરે 5-5 વાર લખી લેવાના છે એક્ટિવિટી 6 ની સમજૂતી મેળવીશું મેં આ જાઉં દી એક્ટિવિટી 6 સોલ્વ ધીસ સ્પાઇસી રિડલ્સ ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધીઝ ફ્રોમ ધ વોકેબ્લરી લિસ્ટ ડ્રો ધ સ્પાઇસ ઇન ગીવન સ્પેસ જુઓ સોલ્વ ધીસ સ્પાઇસી રિડલ્સ રિડલ્સ એટલે પઝલ ઉખાણાઓ આ સ્પાઇસી એટલે મસાલેદાર ચટાકેદાર ઉખાણાઓને સોલ્વ કરો ઉકેલો ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ્સ અને એના માટે અંગ્રેજી શબ્દોને શોધો ફ્રોમ ધ વોકેબ્લરી લિસ્ટ વોકેબ્લરી લિસ્ટ એટલે ડિક્શનરીમાંથી શબ્દોમાંથી ડ્રો ધ સ્પાઇસ ઇન ગીવન સ્પેસ અને જે મસાલાનું નામ આવે એ મસાલાને આપેલી જગ્યામાં દોરો પહેલું રિડલ છે એટલે પહેલું ઉખાણું છે યુ કેન પાવડર મી ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી ઇફ યુ એડ ટુ મચ ઓફ મી આઈ કેન મેક યુ ગાસ શી શી યોર આઈઝ એન્ડ નોઝ બિગીન ટુ વોટર એન્ડ યુ ક્રાય થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ હવે આપણે સમજીશું યુ કેન પાવડર મી યુ કેન તમે કરી શકો છો પાવડર મી પાવડર કરવો એટલે એને પીસીને પાવડર બનાવવો ધ
तमे मरी मारो पाउडर बनावी शको छो। टू मेक फूड हॉट एंड स्पाइसी, टू मेक बनावा माटे फूड एटले भोजन ने खोराक ने हॉट एटले गरम एंड स्पाइसी एटले तीखू तीखू अने मसालेदार गरम बनावा माटे तमे मारो उपयोग करी शको छो। इफ यू एड टू मच ऑफ मी, इफ यू जो तमे एड उमेरो टू मच वधु पड़तू ऑफ मी मी मने वधु पड़तू उमेरो आई मेक यू गास शी शी हूँ तमने हंफावी दईश एटले तमे हंफी जसो। आपणने तीखू लागे तो आपणे केवुं करीए छीए અવાજ આવે છે ને આપણા મોઢામાંથી એ પ્રમાણે ચટણી વધારે નંખાઈ જાય તો આપણે કેવું કરીએ છીએ વધારે પડતું તીખું લાગે ત્યારે તો એ કહેવા માંગે છે અહીંયા યોર આઈઝ એન્ડ નોઝ બિગીન ટુ વોટર તમારી આંખો એન્ડ નોઝ એટલે નાક બિગીન શરૂ થઈ જશે ટુ વોટર પાણી નીકળવાનું મતલબ તમારી આંખો અને નાકમાંથી પાણી નીકળતું થઈ જશે એન્ડ યુ ક્રાય થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ એન્ડ યુ ક્રાય ક્રાય એટલે રડવું અને તમે રડશો થિંક એન્ડ ટેલ મી વિચારો અને મને કહો હુ એમ આઈ હું કોણ છું। ચાલો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી આ શું હોઈ શકે? આનો જવાબ આવશે ચીલી, ચીલી એટલે મરચું। હવે બીજું ઉખાણું છે, બીજું રીડલ છે, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી ટુ મેક યોર ફૂડ લુક યલો આઈ એમ મિક્સ્ડ ઇન ઓઇલ બાય ગ્રેની એન્ડ એપ્લાઈડ ટુ વુન્ડ્સ ક્વિકલી આઈ હીલ ઓલ વુન્ડ્સ બિગ એન્ડ સ્મોલ આઈ એમ લવ્ડ બાય ઓલ થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ Tell me quickly who am I? Tell me quickly who am I? મને quickly એટલે ઝડપથી મને ઝડપથી કહો હું કોણ છું? Grind me and powder me. Grind કરવું એટલે વાટવું, આગળની એક્ટિવિટીમાં grind શબ્દનો અર્થ આપણે સમજી ગયા હતા। Grind એટલે વાટવું, દળવું અથવા પીસવું। Grind me and powder me. મને વાટીને મારો પાવડર બનાવો। To make your food look yellow. તમારા ભોજનને પીળા કલરનું બનાવવા માટે આઈ એમ મિક્સ્ડ ઇન ઓઇલ બાય ગ્રેની મને આઈ એમ મિક્સ્ડ મિક્સ કરવામાં આવે છે ભેગું કરવામાં આવે છે ઇન ઓઇલ તેલમાં ભેગું કરવામાં આવે છે બાય ગ્રેની ગ્રેની એટલે દાદીમાં દાદી એન્ડ એપ્લાઈડ ટુ વુન્ડ્સ ક્વિકલી અને એપ્લાઈડ એટલે ચોપડવું લગાડવું ટુ વુન્ડ્સ વુન્ડ્સ એટલે ઘાવ પર ક્વિકલી ઝડપથી એટલે દાદી મને તેલમાં મિક્સ કરીને ભેગું કરીને ઘા ઉપર ઝડપથી લગાડી દે છે આઈ હીલ ઓલ વુન્ડ્સ હીલ એટલે મટાડવું સારું કરવું ઓલ વુન્ડ બધા જ પ્રકારના ઘા હું મટાડી શકું છું બિગ એન્ડ સ્મોલ મોટા હોય કે નાના હોય આઈ એમ લવ્ડ બાય ઓલ મને બધા જ પસંદ કરે છે મને બધા જ પ્રેમ કરે છે થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ વિચારો અને કહો હું કોણ છું ટેલ મી ક્વિકલી હુ એમ આઈ મને ઝડપથી કહો હું કોણ છું। તમને સમજ પડી વિદ્યાર્થી મિત્રો શું હોઈ શકે? આ રીડલનો જવાબ આવશે ટર્મરિક, ટર્મરિક એટલે હળદર। ત્રીજું રીડલ છે સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પર્લ આઈ એમ બ્લેક વેન આઈ એમ હોલ આઈ કેન બી પાવડર્ડ કોર્સ ઓર ફાઇન અ શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇઝ માઇન વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ આઈ એમ એડેડ એઝ અ સ્પેશિયલ ટ્રીટ થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ ટેલ મી ક્વિકલી હુ એમ આઈ જુઓ સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પર્લ સ્મોલ એટલે નાનું
राउंड एटले गोल, लाइक अ पर्ल, पर्ल एटले मोती. आई एम ब्लेक वेन आई एम होल, हूँ मारो रंग केवो छे, काळो, वेन आई एम होल, ज्यारे हूँ आखो होऊं छू. मतलब नानू अने गोल मोती जेवड़ू, ज्यारे हूँ आखू होऊं त्यारे मारो रंग काळो होय छे. आई केन बी पाउडर्ड, कोर्स ओर फाइन, मने मारो पाउडर बनावी शकाय छे, केवो, कोर्स ओर फाइन. कोर्स एटले खरबचरो अथवा दरदरो, थोड़ो मोटो थोड़ो नानो. ओर फाइन, फाइन एटले बारीक, एटले थोड़ो मोटो नानो मोटो पण पीसी शकाय अथवा बारीक पण पाउडर बनावी शकाय. अ शार्प एंड स्पाइसी, टेस्ट इज माइन. शार्प एटले धारदार, तेज, एंड स्पाइसी एटले तीखू. टेस्ट एटले स्वाद, इज माइन, माइन एटले मारू, मारो स्वाद केवो छे, तेज अने तीखो. वेधर इट इज सॉल्टी ओर स्वीट, आई एम एडेड एज अ स्पेशल ट्रीट. वेधर जो इट इज सॉल्टी एटले नमकीन, ओर स्वीट, स्वीट एटले मीठू, मीठू होय के नमकीन होय. आई एम एडेड, मने उमेरवामां आवे छे एज अ स्पेशल ट्रीट, एक स्पेशल वस्तु जेवी रीते मने एमां उमेरवामां आवे छे. थिंक एंड टेल मी हु एम आई, વિચારો અને કહો હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ઝડપથી મને કહો હું કોણ છું. તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ શું આવી શકે? આનો જવાબ આવશે પેપર. પેપર એટલે કારી મરી. ચાલો ચોથું રીડલ છે, ચોથો ઉખાણો છે. I am a small and skinny chap. Sometimes I am brown and sometimes black, added to hot oil and ghee. I spread my fragrance all around me. Think and tell me who am I? Tell me quickly who am I? I am small and skinny chap. હું નાનું અને સ્કિની એટલે પાતળું, ચેપ એટલે છોકરું, હું નાનું અને પાતળું છોકરા જેવું છું. સમટાઇમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઇમ્સ બ્લેક, અમુક વખતે મારો કલર કથ્થાઈ અને અમુક વખતે કાળો હોય છે. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી, મને હોટ ઓઇલ એટલે ગરમ તેલ અને ઘીમાં ઉમેરવામાં આવે છે અથવા નાખવામાં આવે છે ત્યારે આઈ સ્પ્રેડ માય ફ્રેગરન્સ ઓલ અરાઉન્ડ મી. આઈ સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાવવું, માય ફ્રેગરન્સ, ફ્રેગરન્સ એટલે સુગંધ, ઓલ અરાઉન્ડ મી, અરાઉન્ડ એટલે આસપાસ, મારી ચારો તરફ હું મારી ખુશ્બુ ફેલાવું છું. જ્યારે મને ગરમ તેલ કે ઘીમાં નાખવામાં આવે છે ત્યારે હું ચારો તરફ મારી ખુશ્બુ ફેલાવું છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, વિચારો અને મને કહો હું કોણ છું, મને ઝડપથી કહો હું કોણ છું. તમે વિચાર્યું આ શું હોઈ શકે? આનો જવાબ આવશે ક્યુમિન સીડ. ક્યુમિન સીડ એટલે જીરું. હવે પછી છે, આઈ લુક લાઇક ઝીરા ધો બ્રાઉન ગ્રીન એમ આઈ, ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય, ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ, આઈ રિફ્રેશ યોર માઉથ, યુ સ્યોરલી ફીલ. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. આઈ લુક લાઇક ઝીરા, હું ઝીરા જેવું દેખાઉં છું. ધો બ્રાઉન ગ્રીન એમ આઈ, મારો કલર થોડો કથ્થાઈ ગ્રીન કલરનો, લીલા કલરનો છે. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય, ટુ મેક યોર સ્ટમક, સ્ટમક એટલે પેટ, હેલ્ધી એટલે તંદુરસ્ત. આઈ ઓલવેઝ ટ્રાય, હું હંમેશા કોશિશ કરું છું તમારા પેટને તંદુરસ્ત રાખવાનું. ઈટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ, ઈટ મી મને ખાઓ, ઓલવેઝ હંમેશા, આફ્ટર પછી, યોર મીલ તમારા ભોજન પછી હંમેશા મને ખાઓ. આઈ રિફ્રેશ યોર માઉથ, તમારા મોંને હું તાજું કરી દઈશ, રિફ્રેશ કરી દઈશ. યુ શ્યોરલી ફીલ, તમને ચોક્કસ અનુભવ થશે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, વિચારો અને મને કહો હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, મને ઝડપથી કહો હું કોણ છું.
ચાલો તમે મને કહેશો આજ આનો જવાબ શું આવશે. આનો જવાબ આવશે ફેનલ સીડ્સ. ફેનલ સીડ્સ એટલે વરિયાળી. હવે છેલ્લું રિડલ છે, છેલ્લું ઉખાણું છે. આઈ લુક લાઈક અ નેઇલ બટ અ બર્ડ એમ આઈ. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ અ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ. વેન યોર ટૂથએક મેક્સ યુ શાઉટ આઈ સૂધ ધ પેઇન ઇન યોર માઉથ. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. આઈ લુક લાઈક અ નેઇલ બટ અ બર્ડ એમ આઈ. હું એક નખ ખીલી જેવું દેખાઉં છું. નેઇલ ખીલી જેવું દેખાઉં છું. બટ અ બર્ડ એમ આઈ પણ હું એક ફૂલ છું. નાનકડું નીકળતું ખીલતી કળી જેવું છું. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ અ સ્ટ્રોંગ સ્મેલ આઈ હેવ. ચોકલેટ બ્રાઉન કલર, ચોકલેટ જેવા રંગનું. એન્ડ સ્ટ્રોંગ સ્મેલ, એકદમ સ્ટ્રોંગ સ્મેલ એટલે તરત જ આપણને આવી જાય એવી ગંધ. હેવ આઈ, મારી પાસે છે. મારી ગંધ એકદમ સ્ટ્રોંગ છે, તેજ છે. અને મારો કલર ચોકલેટ કથ્થાઈ કલરનો, ચોકલેટ જેવા કલરનો છે. વેન યોર ટૂથ એક મેક્સ યુ શાઉટ, જ્યારે તમારો ટૂથ એક, ટૂથ એક એટલે દાંતનો દુખાવો. તમારો દાંતનો દુખાવો મેક્સ યુ શાઉટ, તમારી તમને બૂમો પડાવે, મતલબ તમને એકદમ વધારે દાંતમાં દુખાવો થતો હોય ત્યારે. આઈ સૂધ ધ પેઇન ઇન યોર માઉથ. સૂધ કરવું એટલે શાંત કરવું, આરામ આપવો. હું તમારા દુઃખને, પેઇન એટલે દુખાવાને, ઇન યોર માઉથ તમારા મોઢામાં થતા દુખાવાને હું આરામ આપું છું, શાંત કરું છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. તમે વિચારો અને મને કહો. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ઝડપથી મને કહો હું કોણ છું. તમે કહી શકશો, તમે વિચાર્યું શું જવાબ આવશે આનો, આ ઉખાણાનો, આ રિડલનો જવાબ આવશે ક્લોવ. ક્લોવ એટલે લવિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો ઝૂમ ક્લાસનો સેશન આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે આવતા સેશનમાં આપણે એક્ટિવિટી 6B નો અભ્યાસ કરીશું. અલ્લાહ હાફિઝ.